એને આપણે ચાલુ રાખીએ. પરીક્ષાનો દિવસો પણ માથે છે છોકરાઓને, અને નવું વર્ષ નવું સત્ર પણ આવશે. પછી આપણે બે દિવસ જાઓ અને દર વર્ષે ગુણોત્સવ ને આપણે આગળ વધારતા જાઓ. એટલે આપણે નક્કી કર્યું કે 26-27 એપ્રિલ આ ગુણોત્સવને આપણે ગુજરાતભરની તમામ શાળાઓને એક વખત ટચ કરી લેવી. વિધાનસભાનું સત્ર ચાલતું હતું એટલે સ્વાભાવિક છે કે 40 દિવસ પણ નીકળાયું નહોતું, બધા એમાં વ્યસ્ત હતા. પરંતુ આપણે બ્રેક નથી રાખવું એમ કહીને આપણે આ બે દિવસ આપણે ગુણોત્સવ